स्मार्ट मीटर लगावा માટે સરકાર અનેકો પ્રયાસ કરી રહી છે પરંતુ જનતાના વિરોધને કારણે પ્રાઇવેટ રહેણાંક એકમોમાં લગાવતા ડરી રહી છે એટલે હવે સરકારી આવાસ યોજનામાં પીજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવવાની પેરવી કરી રહી છે જેને લઈને ત્યાંના રહીશો દ્વારા વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગરીબોને દાજા પર ડામ દેવાતો હોય તેમ સરકારી આવાસ યોજના રહીશોને પીજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવી રહી છે ઈડબ્લ્યુએસ સ્કીમ કે જે વીપી સોસાયટી સામે બની રહી છે તેમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે જ્યારે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ બિલ વધુ આવે છે અગાઉ એમજીવીસીએલ દ્વારા જે વડોદરા અને અન્ય શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારે બિલ વધુ આવતા ખૂબ મોટો હોબાળો થયો હતો જેને કારણે સરકારે વધુ સ્માર્ટ મીટર નહીં લગાવવા આદેશ આપ્યો હતો પરંતુ ફરી ભાવનગરમાં પીજીવીસીએલ દ્વારા ગરીબ લોકોને દાજા પર ડામ આપવાનું કામ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે જેને લઈને ત્યાંના રહીશો દ્વારા કમિશનર કચેરી જઈને વિરોધ કરી આવેદન પત્ર આપ્યું હતું કે સ્માર્ટ મીટર ઈડબ્લ્યુએસ આવાસ યોજના સ્કીમમાં લગાવવાનું બંધ રાખે મારું નામ ઋષભભાઈ અંધારિયા છે હું અમને મકાન લાગેલું છે અહીંયા આવાસ યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વીપી સોસાયટીની સામે પ્લોટ નંબર 109 ઈડબ્લ્યુએસમાં મકાન ફાળવવામાં આવેલ છે આજરોજ અમે કમિશનર સાહેબને એટલી રજૂઆત કરવા આવ્યા હતા કે અમારી જે આવાસ યોજના બને છે એમાં સ્માર્ટ મીટર પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવે છે જે ન લગાવવા જોઈએ કેમ કે સ્માર્ટ મીટર જે છે એ નાના માણસોને તો હેરાન કરી નાખે એમ છે નાખવા હોય તો પહેલાં મોટા લોકોને નાખો ને જે હાઈ પ્રોફાઇલ એરિયા છે ત્યાં સ્માર્ટ મીટર નથી તો અમારે જેવા ગરીબ માણસોને શું કામ એ રીતે આવાસ યોજનામાં અમે એટલા કેપેબલ હોઈએ તો આવાસ યોજનામાં મકાન શું કામ લઈએ પણ કમિશનર સાહેબ તો મળ્યા નથી ડેપ્યુટી કમિશનર સાહેબને અમે મળ્યા છીએ અને એણે એવું અમને આશ્વાસન આપેલ છે કે હું જો પીજીવીસીએલમાં રજૂઆત કરું છું જો તમારું એ લોકો કરી દેતા હોય તો તમને સ્માર્ટ મીટર નહીં નાખે આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો શું કરશો આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે અહીંયા પ્રત્યેક ધરણા ઉપર બેઠશું